ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો. હું આપને પૂછવા માંગીશ કે લોકોનું એવું કહેવું છે કે જેટલો વેટ, જેટલો ટેક્સ બધું ગુજરાતમાં છે એટલું ક્યાંય જ નથી. તો શું નથી લાગી રહ્યું કે એ બાબતે ગુજરાતને આગળ લાવવાના પ્રયત્નો કરવા જોઈએ? બીજા લોકો જ્યારે વેપાર કરવા માટે આવે છે, ઉદ્યોગો સ્થાપવા માટે આવે છે, તો એને ઘણી બધી સવલતો આપવામાં આવે છે. જ્યારે અહીંયાના લોકો છે એને માટે સવલતો આપવાની વાત દૂરની રહી, ઉપરથી એને બોજ આપવામાં આવે છે. શા માટે? ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને પારકાને આટો. એના આજે તમે કહો છો કોઈ નવી વાત નથી, છેલ્લા 10 વર્ષથી આપણે વાત કરીએ છીએ કે ઘર કી મુલકી દાલ, બરોબર છે. પણ જયારે બી આપણે આ વાત કરીએ છીએ, અત્યારે તો સારું કોઈક આપણા નેતાઓ બેઠા નથી, ના તો જયારે બી આપણે વાત કરીએ કે ભાઈ વેટ વધારે છે, કોઈ બી સ્ટેટમાં નથી, આપણામાં આનો વેટ વધારે છે, પેલાનો વેટ વધારે, ચોલાનો વેટ વધારે છે, ડબલ ટેક્સેશન છે, જયારે બી આપણે વાત કરીએ એટલે તરત નેતા બોલે કે બેન છે તો બી અમને વોટ મળે છે ને, એટલે પેલો કહેવાય એટલે બીજા પછી બધા ચૂપ બેસી જાય કે વોટ મળવાનો મતલબ. અને અત્યારે હજુ ચાલુ રાખવામાં આવી છે આજ વસ્તુ. યુ અવેન વેન સી, જયારે લોકો બોલતા નથી, વેરી નેચરલ છે ને વાત કે વોટો, અગર વોટ મળે છે વેટ, અગર લેટ અસ સે કે અગર એક ગવર્નમેન્ટ છે, જે બી પાર્ટી છે, એ લોકો એક્સેપ્ટ કરી છે બીકોઝ ઓફ એનું જે બી ગુડ ગવર્નન્સ કહો કે જે બી એની રીઝન કહો, તને એ પાર્ટી ચાલતી આવી રહી છે, ધેટ મીન્સ કે પીપલ આર હેપી. હવે વેન પીપલ આર હેપી, તમે નું આવી તો અહીંયા કરશું તો ઇકોનોમી સમજાવી દીધી. પણ આ ઇકોનોમી તો લોકો 10 વર્ષથી સમજી રહ્યા છે અને 10 વર્ષથી ખબર છે કે અમારા હાથમાં પૈસા નથી આવતા, તો બી લોકો એક સમજણ શક્તિ નો અભાવ જ કહી શકાય. રુઝાન બેન માફ કરો.